वर्ष 2014 સમયગાળામાં થયેલી હત્યાનો ભેદ અંતે સુરતશહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પરંતુ યુવકની મહિલાને હેરાનગતિ અને તેની હત્યાનું કારણ બન્યું હતું. હત્યારાઓ પૈકી ફરાર આરોપી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી ધરપકડ કરાઈ હતી. क्राइम ब्रांचना पोलिस सब इंस्पेक्टर पी एम वाला अने एमनी टीम द्वारा एक आरोपी है जेनु नाम है वाल्मीक उर्फे आबा रमेश चौधरी. आ आरोपी नी बातमी हकीकत आधार धरपकड़ कर पांडेसरा खाते थी अने एनी पूछपरछ अंदर महाराष्ट्र अंदर अमलनेर जे पोलिस स्टेशन विस्तार है ते विस्तार में वर्ष 2014 में एक हत्या थयेली थी अने एवी हत्या थयेली मोढ़ू छूंदायेली एक डेड बॉडी अमलनेर पोलिस स्टेशन विस्तार में रेलवे स्टेशन थी लगभग 2-3 किलोमीटर दूर जारी झाकड़ा में मिली आई थी. आ बाबते अमलनेर पोलिस स्टेशन में खूनों गुनो दाखल थे लो तो, अने वर्ष 2014 थी अनडिटेक्ट खूनों गुनो हो तो. क्राइम ब्रांचना टीम ने बातमी हकीकत मिली कि आज आबा नामनो जे व्यक्ति है चौधरी ए आबाए ज आ मरण जनार नी हत्या करेली है. तपास दरमियान एवी माहिती मिली कि मरनार छे एनुं नाम छे अमित यादव अशोक यादव जे छे ए मूल उत्तर प्रदेश नो वतनी हतो अने आ जे हत्या करनार जे व्यक्ति पकड़ायो छे आबा चौधरी एनी माता साथे ना अनैतिक संबंधो हता अने ए अवारनवार एना घरे आवी अने एनी माता ने मारकूट करतो हतो जेना आधारे एने अन्य बीजा बे सागरितोने साथे राखी अने जे आ मरण जनार छे अशोक यादव एने सूरत थी जलगांव तरफ लई गयेलो त्यांथी अमलनेर लावेला अने अमलनेर में आ त्रणे जणाए मळी અને એ અશોક યાદવની હત્યા કરેલી હતી. અશોક યાદવનું પૂરેપૂરું મોઢું એણે પથ્થરો મારીને છૂંદી નાખ્યું તો એના કારણે એની લાશની પણ ઓળખ થયેલી નહોતી. પરંતુ આ જે ક્રાઇમ બ્રાન્ચને હકીકત મળી અને એના આધારે આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને એની પૂછપરછ કરતાં એણે આ જે સમગ્ર ઘટના બની હતી એ ઘટનાની વિગતો આપી. અમે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમલનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલો. ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કર્યા પછી અને કાગળોનો અભ્યાસ કર્યા પછી આ જે ઘટના છે એ સમગ્ર ઘટના છે એ પોલીસના ધ્યાને આવી છે. આજરોજ એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે અમલનેર પોલીસ સ્ટેશનને એ આરોપીને સોંપવા માટે તજવીજ ચાલુ છે. આરોપી જે આબા ચૌધરી છે એની માતા સાથે મરણ જનાર જે અશોક યાદવ છે એની વચ્ચે અનૈતિક સંબંધો હતા અને આ છોકરો એને વારંવાર એની માતાની પાસે વ્યક્તિ આવતો હતો. ઘણી વખત એની માતાની સાથે એ મારપીટ પણ કરતો હતો અને એના પોતાના જ ઘરની અંદર પછી પડ્યો પાથર્યો રહેતો હતો. એ અદાવતના આધારે આ જે અત્યારે પકડાયો છે એ આરોપી અને એની સાથે બીજા બે આરોપીઓ આમ 3 જણા એમને સાથે લઈ અને મહારાષ્ટ્ર લઈ ગયેલા અને અમલનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એની હત્યા કરી હતી.